गुड मॉर्निंग स्टूडेंट्स। चलो आप एक नवा चैप्टर ना रिवीजन में अभ्यास करिए, रासायनिक गतिकी। आपने अभ्यास एक उष्मगति शास्त्र नो करेलो छे, तो एनी अंदर शू तो आपने कोई प्रक्रिया आपमेळे थशे के नहीं अने प्रक्रिया कोनु केटला प्रमाणमां निपजमां रूपांतर थशे तो एनी माहिती आपणे उष्मगति शास्त्र मांथी मळे छे। परंतु कोई प्रक्रिया केटला समयमां पूर्ण थशे तो एनी माहिती आपणे रासायणिक गतिकीना चेप्टरमांथी मळे छे। बराबर, चलो आपणे आनो आगळ अभ्यास चालू करीए। सौथी पहेला जोईए आपणे रासायणिक प्रक्रियानो वेग। के धारो के आपणा पासे कोई प्रक्रिया छे R થી P। બરાબર, ધારો કે આપણા પાસે કોઈ પ્રક્રિયા છે R થી P। R એટલે રિએક્ટન્ટ અને P એટલે નિપજ અથવા તો પ્રોડક્ટ। રિએક્ટન્ટ એટલે પ્રક્રિયા। બરાબર, હવે આપણે જાણીએ છીએ કે R એટલે કે પ્રક્રિયક હોય એ હંમેશા પ્રક્રિયામાં વપરાય અને જે નિપજ હોય એ હંમેશા બને। બરાબર, એટલે આપણે જોઈ શકીએ છીએ કે R નો અદ્રશ્ય થવાનો વેગ તો એક રીતે લખી શકીએ તો આર ની સાંદ્રતામાં થતો ઘટાડો ભાગ્યા લીધેલો સમય। હવે આર ની સાંદ્રતા સમય સાથે ઘટે છે એટલે આપણે એના આગળ એક માઇનસ ચિહ્ન લખવું પડે। બરાબર, કે આપણે હંમેશા ઘટાડો કઈ રીતે દર્શાવીશું? અંતિમ માઇનસ પ્રારંભિક આર ટુ માઇનસ આર વન અને એનું મૂલ્ય માઇનસ આવશે અને સાંદ્રતા માઇનસમાં હોય નહીં। એટલે મેથેમેટિકલી આપણે એને સાચું કરવા માટે આપણે આગળ માઇનસ ચિહ્ન મૂકવું પડે। બરાબર, અને આર ની સાંદ્રતામાં થતો ઘટાડો એટલે કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો એટલે કોણ? ડેલ્ટા આર, અને સમયમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા ટી। ડેલ્ટા આર એટલે શું? આર ટુ માઇનસ આર વન, અને ડેલ્ટા ટી એટલે ટી ટુ માઇનસ ટી વન। ચલો એના પછી જોઈએ તો પી નો દ્રશ્ય થવાનો વેગ, કે પી આપણને કેટલી બનશે? તો પી ની સાંદ્રતામાં થતો વધારો ભાગ્યા લીધેલો સમય। હવે નિપજની સાપેક્ષ અહીંયા પ્લસ ચિહ્ન જ આવશે તો એનું કારણ એટલું જ છે, કારણ કે સમય સાથે નિપજની સાંદ્રતા વધે છે એટલે જ્યારે આપણે પી ટુ માઇનસ પી વન કરીશું તો એનું મૂલ્ય આપણને પ્લસ જ મળે છે। એનું મૂલ્ય આપણને કેવું મળશે? પ્લસ જ। બરાબર, એટલે અહીંયા કોઈ એવું માઇનસ ચિહ્ન મૂકવાનું આવતું નથી એટલે તમારા નિપજોની સાપેક્ષે તમે જ્યારે પણ સરેરાશ વેગ લખીએ તો એ પ્લસ રહેશે અને પ્રક્રિયકોની સાપેક્ષે માઇનસ રહેશે। એટલે તમારે આર ની સાપેક્ષે લખવું હોય તો માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી, અને પી ની સાપેક્ષે લખવું હોય તો પ્લસ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી। હવે આપણે અહીંયા જે પ્રક્રિયા લખી તો આ પ્રક્રિયામાં કોઈ સહગુણક હતો નહીં। બરાબર, પણ ધારો કે પ્રક્રિયામાં સહગુણક હોય તો એના માટે આપણે નીચે લખતા શીખીએ। બરાબર, એના પહેલા આપણે બે વેગ વચ્ચેનો તફાવત સમજીએ, એક સરેરાશ વેગ અને બીજો છે ત્વરિત વેગ। બરાબર, સરેરાશ વેગ આપણે જે માપીશું એ આપણે હંમેશા સમગ્ર પ્રક્રિયાને લાગુ પાડીએ છીએ, તો જ્યાંથી શરૂ થાય અને જ્યાં પૂર્ણ થાય ત્યાં સુધીની સમગ્ર પ્રક્રિયાને કોણ લાગુ પડશે? સરેરાશ વેગ। બરાબર, જેમ કે અહીંયા નિપજોની સાપેક્ષે જોઈએ તો અહીંયાથી પ્રક્રિયા શરૂ થઈ અને અહીંયા સંતુલન સ્થપાઈ ગયું છે લાસ્ટમાં, આટલા પ્રક્રિયા પૂરી થઈ। બરાબર, તો આ આખા ગાળા દરમિયાન જે લાગુ પડે એને શું કહીશું આપણે? આર એવરેજ। પણ આપણે આ આલેખમાં કોઈ એક બિંદુ ઉપર જ્યારે આપણે સુધીએ કોઈ એક ચોક્કસ સમયે, ધારો કે આ આલેખ છે એના પર હું અહીં એક સમય લઈ લો ટી, બરાબર, આ નીચે છે ટી સમય, તો આ ટી સમય હું અહીંયા વેગ શોધવા પ્રયત્ન કરું તો આ બિંદુએ મારે શું કરવાનું? સૌથી પહેલા એક અહીંયા સ્પર્શક રેખા દોરવાની, એનો અહીંયા ઢાળ નક્કી કરવાનો, એનો શું નક્કી કરવાનો? આ રીતે ઢાળ, અને પછી એ ઢાળનું જે મૂલ્ય આવશે તો એ આ સમય માટે આર ઇન્સ્ટન્ટ આવશે, માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી ઇક્વલ ટુ માઇનસ ઢાળ। હા, પ્રક્રિયકો છે એટલે આપણે માઇનસ ઢાળ લખીએ છીએ, અને એ જ રીતે જો નિપજ હોય તો આર ઇન્સ્ટન્ટ બરાબર ડીપી બાય ડીટી ઇક્વલ ટુ ઢાળ પી। બરાબર, તો આ જે સમય, આ જે વેગ થયો એને આપણે આર ત્વરિત કહીએ છીએ, આર ઇન્સ્ટન્ટ, એમ એ ચોક્કસ સમયનો, એક જ સમયનો। બરાબર, અને જ્યારે આર એવરેજ શોધીએ આપણે કોઈ સમય ગાળા માટે શોધીએ, જેમ કે આ ટી વન થી ટી ટુ, તો આ વચ્ચેના ગાળા દરમિયાન આપણે જે શોધીશું એના શું કહીએ આપણે? આર એવરેજ, માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી। જ્યારે મોટો ફેરફાર હોય ત્યારે આપણે ડેલ્ટા લખીએ છીએ અને નાનો ફેરફાર હોય તો આપણે ડી લખીએ છીએ, અને નિપજો માટે લખવું હોય તો
आर एवरेज इज इक्वल टू डेल्टा पी अपॉन डेल्टा टी इज इक्वल टू पी टू माइनस पी वन टी टू माइनस टी वन। तो चलो आटली सो आवड़ से बराबर। तो आर इंस्टेंट एटले कोई एक चोक्कस समय नो वेग, बराबर, कोई एक चोक्कस समय नो, कोई गाळो नहीं। अने आर एवरेज एटले बे समयोना अंतराल वच्चे जे वेग मळे ते। काका व्यवहारमां हमेशा आर एवरेज वधु उपयोगी छे, कोना करता? आर इंस्टेंट करता। एनुं कारण शुं? काका प्रक्रियकोनी सांद्रता समय साथे घटती जती होय, एटले वेग पण समय साथे आम जोशो तो घटतो ज जाय। आम नीचे जेम जता जो तमे એમ વેગ પણ શું થાય? ઘટતો જ જાય। કાકા શરૂઆતમાં વેગ 100% પ્રક્રિયક હોય, અહીંયા જ્યારે શરૂ થાય ત્યારે 100% પ્રક્રિયક હોય, પછી 99% થશે, 90% થાય, 80% થાય। હા, એટલે વેગ પણ સાંદ્રતા બદલાય એમ બદલાતો રહે। હા, એટલે આપણો વ્યવહારમાં હંમેશા આર એવરેજને વધુ ધ્યાનમાં લઈએ, કોના કરતા? ત્વરિત વેગ કરતા। ચલો પછી આપણે જોઈએ કે પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો। તો પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો કયા? એક તો પ્રક્રિયકોની સાંદ્રતા। આપણે લસટીલનો નિયમ ભણી ચૂક્યા છીએ, તો એ નિયમ અનુસાર આપણને ખબર છે કે આપણે પ્રક્રિયકોની જેટલી સાંદ્રતા વધુ રાખીએ એટલો આપણને પ્રક્રિયા વેગ વધુ મળે છે। બીજું છે પ્રણાલીનું તાપમાન। તો આપણે પ્રણાલીનું તાપમાન જેટલું ઊંચું એટલો આપણને પ્રક્રિયા વેગ ઝડપથી વધતો જોવા મળે છે। કારણ કે આપણે જાણીએ છીએ કે મોટાભાગની પ્રક્રિયાઓમાં જો 10 કેલ્વિનનો તાપમાનનો વધારો થાય તો વેગ બમણો થઈ જાય છે। હા, એનો મતલબ કે તાપમાનના વધારા સાથે પ્રક્રિયા વેગ વધે છે। હા, કેટલીક ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ હોય તેના માટે આપણે તાપમાન ઘટાડવું પડે છે, પણ મોટા ભાગની પ્રક્રિયાઓ માટે આવું કહી શકીએ। પછી રિએક્ટન્ટ અને પ્રોડક્ટ એટલે કે પ્રક્રિયક અને નિપજનું સ્વભાવ। તમારા પ્રક્રિયકોની નિપજો કયા સ્વરૂપમાં છે, એમ એમના વચ્ચેનો કયો બંધ છે, કેટલો પ્રબળ છે, એના ઉપર પણ ડિપેન્ડેબલ છે। આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે આણ્વીય પ્રક્રિયાઓ કરતા આયોનિક પ્રક્રિયાઓ ખૂબ ઝડપથી થાય છે। કઈ? આણ્વીય પ્રક્રિયાઓ કરતા આયોનિક પ્રક્રિયાઓ ખૂબ ઝડપથી થાય છે। તો એનું કારણ શું? તો આયોનિક પ્રક્રિયાઓમાં આયનો પહેલેથી બનેલા જ હોય, હા, એટલે એમના ખાલી વિયોજન પામી અને પ્રક્રિયા ઝડપી કરી શકે, બરાબર। હા, એટલે તમે NaOH + HCl વચ્ચેની પ્રક્રિયા ખૂબ ઝડપી હોય, હા, એટલે આયોનિક પ્રક્રિયાઓ હંમેશા આપણને ફાસ્ટ થતી જોવા મળે છે, એની જગ્યાએ આણ્વીય પ્રક્રિયાઓ ધીમી। એટલે પ્રક્રિયક અને નિપજ તમે પછી કઈ ભૌતિક અવસ્થામાં લીધા છે એના ઉપર પણ વેગ તમને ડિપેન્ડેબલ છે, એટલે કે એમના સ્વભાવ ઉપર આધાર રાખશે। ચલો એના પછી જોઈએ ઉદ્દીપકની અસર। આપણે જાણીએ છીએ કે આપણે ઉદ્દીપક હંમેશા પ્રક્રિયાના વેગમાં વધારો કરવા માટે પ્રયત્ન કરે છે, એ આપણને પ્રક્રિયા હંમેશા ઓછા સમયમાં પૂરી કરીને આપે છે, એ આપણે આ ચેપ્ટરના છેલ્લા ટોપિકમાં ભણીશું। એના પછી છે સપાટીનું ક્ષેત્રફળ, સરફેસ એરિયા। સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધુ એટલો વેગ વધુ, બરાબર, કારણ કે એટલા પ્રક્રિયકો વધુ સંપર્કમાં આવે। હા, એટલે તમારે પ્રક્રિયા ઝડપથી કરવી હોય તો એ પ્રક્રિયકોનો ભૂકાના સ્વરૂપમાં વાપરો, તો આપણે પ્રક્રિયા વેગ ઝડપથી વધારી શકીએ, બરાબર। જેમ કે કોલસાનો મોટો ટુકડો સળગાવો, એની જગ્યાએ કોલસાનો ભૂકો જો સળગાવવામાં આવે તો આપણને ખબર છે મોટા ટુકડા કરતા કોલસાનો ભૂકો ખૂબ ઝડપથી સળગે છે। ચલો પ્રેઝન્સ ઓફ લાઇટ, કેટલીક પ્રક્રિયાઓ લાઇટની હાજરીમાં થતી હોય તો એમના માટે લાઇટ એ એક પ્રક્રિયા વેગને અસર કરતું પરિબળ છે, બરાબર। ચલો પછી આપણે ફરીથી આગળ કીધું કે ધારો કે સહગુણક જુદા જુદા હોય, તો ધારો કે એક પ્રક્રિયા આપણા પાસે છે A+B ગિવ્સ C+D, તો એનો સહગુણક છે N1, બીનો સહગુણક છે N2, સીનો છે N3, ડીનો છે N4। તો આ જે સહગુણકો છે આપણે કયો લખીએ છીએ? હંમેશા છેદમાં લખીએ છીએ કે ભાઈ dA/dt, તો N1 કયો લખવાના? તો 1/N1। dB/dt તો કયો લખવાના? 1/N2। પર dC/dt તો N3 સહગુણક કયો લખાય? આગળ dD/dt તો સહગુણક કયો લખાશે? આગળ પ્રક્રિયકોની સાપેક્ષે આગળ ચિહ્ન માઇનસ રહેશે, એટલે A અને B ના આગળ ચિહ્ન કેવું છે? માઇનસ, અને C અને D ના આગળ ચિહ્ન કેવું છે? પ્લસ। તો ચલો આટલું સુખવા પડી ગયું। ચલો ધારો કે કોઈ એક પ્રક્રિયા છે Fe Br-, બરાબર, BrO3 Br-O3- +6H+ ગિવ્સ 3Br2 +3H2O। તો આના માટે જો આપણે પ્રક્રિયા વેગ લખવો હોય તો Br- ની સાપેક્ષે કઈ તે લખીશું? dBr-dt, અને આગળનો સહગુણક ક્યાં લખીશું? નીચે 1/5, અને આગળ માઇનસ ચિહ્ન કરશું, કેમ? એ પ્રક્રિયક છે। તમે જાણતા જ છો કે તીરની ડાબી બાજુ પ્રક્રિયક હોય, તીરની જમણી બાજુ નિપજ હોય।
चलो पची आवशे BrO3 माइनस तो एनी सापेक्षे कई थी लखाय डी BrO BrO3 माइनस अपॉन dt पर प्रक्रियक छे एनी अगर चिन्ह आवशे माइनस चलो पची जे H+ तो H+ ई सापेक्षे कई थी लखाय dH+ अपॉन dt एनी आगर सब गुणक छे 6 એટલે કે કે દી લખાય માઇનસ 1 બાય 6 બરાબર માઇનસ કેમ આવ્યું પ્રક્રિયક છે અને સહગુણક 6 તો એ કયો લખાશે છેદમાં ચલો પછી 3br2 બાય dt તો br2 ની સાપેક્ષે શું લખાશે dbr2 બાય dt પણ આગળનો સહગુણક ક્યાં આવશે છેદમાં પ્લસ 1 બાય 3 બરાબર આટલી વસ્તુ શીખવાની કારણ કે આના ઉપર જે એમસીક્યુ પૂછાય એ ખૂબ સરળ હોય છે અને ઘણી વખત પૂછાતા પણ હોય છે બીજી વસ્તુ કે જો આપણે પ્રક્રિયા જલીય માધ્યમમાં કરી રહ્યા હોઈએ તો આપણે પાણીની સાંદ્રતામાં નહિવત ફેરફાર થતો હોવાથી આપણે પાણીની સાપેક્ષે સાંદ્રતા દર્શાવવાનો કોઈ પ્રયત્ન કરતા નથી એટલે કે વેગ નહીં દર્શાવતા આપણે બરાબર અહીંયા H2O છે પણ એની સાપેક્ષે અહીંયા આપણે કંઈ લખવાનો પ્રયત્ન કરતા નથી ચાલો કારણ કે એની સાંદ્રતા સમય સાથે ખૂબ ઓછો ફેરફાર થાય એટલે આપણે એના અવગણી દેવું પડે ચાલો કારણ કે એની સાપેક્ષે આપણને વેગ મળશે પણ એ ક્યારે જલીય દ્રાવણ હોય ત્યારે તો ચલો આ લગતો ખ્યાલ આવી ગયો ચલો એના ઉપર એક આપણે એક્ઝામ્પલ ગણીએ એટલે તમને વિગતવાર ખબર પડશે ધારો કે આપણા પાસે એક પ્રક્રિયા છે કઈ તો N2+3H2 2NH3 બરાબર આ પ્રક્રિયામાં તમને NH3 નો પારદર્શક એટલે કે નિપજ બનવાનો વેગ આપેલો છે અને N2 નો અપારદર્શક થવાનો વેગ કેટલો હશે એ પૂછ્યું એટલે તમને એક વસ્તુ આપેલી છે હા કોનો NH3 નો બનવાનો વેગ આપ્યો છે અને આપણે N2 નો વપરાવવાનો વેગ શોધવાનો છે તો આ એક્ઝામ્પલ આપણે કોના ઉપરથી ગણાશે R એવરેજ ઉપરથી તો પહેલા આપણે R એવરેજ લખી દઈએ કે R એવરેજ તો સમીકરણ ઉપરથી લખીશું તો માઇનસ d N2 બાય dt બરાબર इस जीते माइनस वन बाय थ्री डी एच टू बाय डी डी इस जीते प्लस वन बाय टू डी एन एच थ्री बाय डी डी बराबर अब तुमने जे बे संबंधों आप्या हुए यानी खाली कंपेरिजन कर देवाने काका आ बद्दी वस्तु समान छे कोना थी आर एवरेज थी काका बद्दा वच इक्वल टू छे એટલે આપણે અહીંયા જો કોનું આપ્યું એક NH3 નો પારદર્શક નો દર આપ્યો એટલે કે NH3 બનવાનો વેગ આપ્યો બરાબર એટલે એક આ વસ્તુ અને બીજું N2 નો અપારદર્શક થવાનો દર પૂછ્યો હા તો એક આપણે આ તો આ બે સમીકરણ આપણે શું કરશું સરખાઈ દઈશું બરાબર એટલે આપણે ઉપયોગ ખાલી આ બંનેનો જ કરીશું એટલે કે માઇનસ d N2 બાય dt बराबर प्लस 1 बाय 2 d nh3 बाय dt बराबर એટલે કે प्लस 1 बाय 2 હવે nh3 નો પારદર્શક થવાનો વેગ કેટલો એટલે કે d nh3 બાય dt એ મૂલ્ય આપણને કેટલું આપેલું તો 2.5 ગુણ્યા 10 ની માઇનસ 4 બરાબર એટલે આપણો આન્સર કેટલો આવશે 1.25 ગુણ્યા 10 ની માઇનસ 4 એટલે કે આ બધા એક્ઝામ્પલ આપણે આ રીતે ગણી શકીએ જો અહીંયા કોઈ સહગુણક હોત તો એ કયો આવત અહીંથી આની ઉપર અંશમાં આ બાજુ આવે ઉપર આવી જાય બરાબર અને પછી તમારે ગણતરી કરવાની થાય જેમ કે H2 ની સાપેક્ષે પૂછ્યું હોત કે H2 નો ઉત્પન્ન થવાનો વેગ કેટલો છે તો અહીંથી આ 3 કે આવત આ 2 ની ઉપર અને આપણે એને ગણી શકીએ તો જો અને અહીંયા ઉત્પન્ન થવાનો વેગ કે દૂર થવાનો વેગ એ કોના બરાબર હોય તો dnh3 by dt dn2 by dt એના બરાબર હોય તો આપણે બે મળીએ તો ખ્યાલ કેવી વસ્તુ બરાબર અહીંયા માઇનસ ચિહ્ન ખાલી ગાણિતિક માટે જ છે એટલે એવું કે આ માઇનસ અહીંયા લઈ દેવા આપણે અહીંયા માઇનસ dn2 by dt જ શોધવાના છે કારણ કે n2 નું ઉત્પન્ન થવાનો વેગ એટલે કયો તો n2 પ્રક્રિયક છે એટલે એના માટે આપણે આમ જ લખવું પડે માઇનસ dn2 by dt બરાબર ચલો પછી એક પ્રક્રિયા છે કે n2o5 એમાંથી શું આપ્યું 2NO2 plus 1 half O2 અને એમના જો વેગ અચળાંક આપેલા છે તો આ એક્ઝામ્પલ પણ સેમ એ રીતે જ ગણાશે બરાબર તો આપણે સૌથી પહેલા શું લખવું પડશે સમીકરણના આધારે R એવરેજ કામનો R એવરેજ કેટલો થશે
કે માઇનસ ડી N2O5 બાય dt બરાબર પછી આ કેટલા થશે પ્લસ 1 બાય 2 dNO2 બાય dt પછી DO2 બાય dt પણ આગળ સહગુણક કયો છે 1 અપોન 1 બાય 2 DO2 બાય dt બરાબર અને આના આધારે આપણે k into N2O5 આવો એક વેગ નિયમ લખી શકીએ એટલે આપણા બધી સાંદ્રતાઓ જે આપી k1 k2 k3 વેગ અચળાંક આપેલા છે એ બધા આ ફોર્મેટમાં આપેલા છે બરાબર એટલે કે આપણે આમના સહગુણકોની મદદથી શોધવાના છે એટલે જો આનો સહગુણક કેટલો છે ખાલી -1 N2O જે 5 છે એનો સહગુણક કેટલો છે -1 અને એનો વેગ અચળાંક કેટલો છે તો k1 આનો સહગુણક કેટલો છે પ્લસ 1 બાય 2 બરાબર એટલે કે k2 બાય 2 અને આનો સહગુણક કેટલો છે 1 અપોન 1 બાય 2 એટલે ચોથું સ્ટેપ ઉપર જતું રહે એટલે કે 2k3 બરાબર કેટલું થઈ જશે 2k3 એટલે કે વેગ અચળાંકમાં આપણે આ રીતે લખવું હોય તો લખી શકીએ બીજી વસ્તુ કે આપણે અહીંયા આ માઇનસ ચિહ્નને ધ્યાનમાં લઈશું નહીં કારણ કે એક ખાલી આપણે મેથેમેટિકલ ઉપયોગ માટે લખેલું છે આ તો ખબર કે આ ચોથું સ્ટેપ છે એ કયો જાય ઉપર એટલે આમ થયું હવે આપણે બેનો શું લઈ લઈએ લસા લઈ લઈએ તો જો બેનો લસા લઈએ તો શું થશે તો બે બંને બાજુ ગુણાશે તો બે આ બાજુ આવશે તો 2k1 ઇક્વલ ટુ k2 ઇક્વલ ટુ 4k3 બરાબર એટલે તમારે જે છેદમાં સંખ્યા આવશે એ સંખ્યાનો તમારે શું લઈ લેવાનો લસા લઈ લેવાનો એટલે આપણે આ જે એક્ઝામ્પલ છે એ માત્ર સહગુણકો ઉપરથી ગણવાનો હોય છે એટલે કે આના આગળ જે સહગુણકો હોય એ એના ઉપરથી તમે બે અચળાંક વચ્ચેનો સંબંધ માપી શકો કારણ કે સીધી વાત કે આ 1 બાય 2 ના પ્રમાણમાં સાંદ્રતા ઘટતી છે પેલાની 1 ના પ્રમાણમાં ઘટે પેલો 2 ના પ્રમાણમાં બને છે ઓક્સિજન બમણો બનશે બરાબર એટલે આપણે એના ઉપરથી બે અચળાંક કેવો હોય તો કહી તો ખ્યાલ આવી ગયો ચલો આપણે એનાથી આગળ જઈએ વેગ અચળાંક અને પ્રક્રિયા ક્રમ બરાબર ધારો કે આપણે પ્રક્રિયા ક્રમ એટલે કે પ્રક્રિયા વેગ એ આપણે પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના જો સમપ્રમાણમાં હોય તો આ ઘાતાંકને આપણે શું કહીએ છીએ પ્રક્રિયા ક્રમ એટલે આપણે એક વેગ નિયમ લખવો પડે વેગ નિયમ એટલે શું કે આપણે જે પણ કઈ પ્રક્રિયા વેગ છે માત્ર પ્રક્રિયકોની સાંદ્રતાની સાપેક્ષે જ લખવાનો પ્રયત્ન કરીએ એના વેગ નિયમ કહેવાય અથવા તો આપણે શું કહીએ સરળ વેગ સમીકરણ એટલે કે ધારો કે કોઈ પ્રક્રિયા છે H2 plus I2 2HI તો આના માટે વેગ નિયમ શું છે કે ભાઈ પ્રક્રિયા વેગ ઇક્વલ ટુ k H2 into I2 તો જો આપણે આમાં સમાવેશ કોનો કર્યો માત્ર પ્રક્રિયકોનો જ સમાવેશ કોનો કર્યો આપણે માત્ર પ્રક્રિયકોનો જ હા એટલે આ પ્રક્રિયકોની સાપેક્ષે જે રજૂ કરીએ એને આપણે શું કહીશું વેગ સમીકરણ અથવા વેગ નિયમ ઉપર આપણે જે આર એ વેગ દર્શાવીએ છીએ એ પ્રક્રિયકોને નિપજો બંનેની સાપેક્ષે આપણે દર્શાવીએ છીએ ચલો આ જે H2 છે એની ઉપર ઘાતાંક કેટલી છે એક જ એટલે H2 ની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ એક I2 ની સાપેક્ષે પણ એક જ ધારો કે આવું નવું એક બીજું સમીકરણ છે H2 plus Br2 2HBr તો આનો પ્રક્રિયા વેગ શું થશે તો K H2 into Br2 ની 1 by 2 તો અહીંયા H2 ની સાપેક્ષે વેગ કેટલો છે એક અને Br2 ની સાપેક્ષે 1 by 2 તો આ બંનેની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ મળી ગયા H2 ની સાપેક્ષે 1 અને Br2 ની સાપેક્ષે 1 બાય 2 એટલે તમારો પ્રક્રિયા ક્રમ એટલે શું કે આ જે પ્રક્રિયકોની સાંદ્રતાની ઉપરનો જે ઘાતાંક હોય એને આપણે પ્રક્રિયા ક્રમ કહીએ છીએ જેમ કે અહીંયા A ના સંદર્ભમાં X અને B ના સંદર્ભમાં Y અને કુલ પ્રક્રિયા ક્રમ કેવો તો આપણે બંનેનો શું કરીશું સરવાળો કરીશું ધારો કે કોઈ એક આ પ્રક્રિયા છે 5Br - BrO3 - વડે તો એની અંદર પ્રક્રિયા વેગ શું થશે તો k br - bro3 - h+ નો સ્ક્વેર એટલે br ની સાપેક્ષે 1 bro3 ની સાપેક્ષે 1 અને h+ ની ઉપર ઘાતાંક કેટલો છે 2 એટલે કે કુલ પ્રક્રિયા ક્રમ કેટલો 4 તમારો પ્રક્રિયા ક્રમ ધન શૂન્ય કે અપૂર્ણાંક પણ હોય છે એટલે એક વસ્તુ યાદ રાખજો કે પ્રક્રિયા ક્રમ એક પ્રાયોગિક રાશિ છે એને આપણે સૈદ્ધાંતિક રીતે નક્કી કરી શકતા નથી એટલે તમારે જ્યારે પણ પ્રક્રિયા ક્રમ લખવો હોય તો તમને રકમની અંદર આવો રેટ આપે આપે આપે
અને એના ઉપરથી તમને પૂછે કે આનો પ્રક્રિયા ક્રમ કેટલો, તો ખાલી તમારે ઉપર સાંદ્રતાનો ઘાતાંક જ જોવાનો. જેમ કે આ પહેલું સમીકરણ છે તો NO2 ની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ કેટલો, તો ઉપર ઘાતાંક કેટલો છે 2, તો દ્વિતીય ક્રમની, O2 ની સાપેક્ષે પ્રથમ ક્રમની. ધારો કે નીચેનું બીજું સમીકરણ છે CHCl3 Cl2, તો એનો રેટ શું થશે કે CHCl3 સાપેક્ષે પ્રથમ ક્રમની, Cl2 સાપેક્ષે 1/2 ક્રમની. આ ત્રીજી છે તો એ તો Cl એસ્ટર ની સાપેક્ષે પ્રથમ ક્રમની. તમારે પ્રક્રિયા ક્રમ નક્કી કરવો હોય તો તમને વેગ નિયમ આપવામાં આવશે, અને આ વેગ નિયમ ઉપરથી તમે પ્રક્રિયા ક્રમ નક્કી કરી શકાય. ચલો પછી આવા કોઈ એક્ઝામ્પલ આપેલા હોય તો આ પૂછાતા હોય છે, કે ધારો કે કોઈ પ્રક્રિયા તમને આવી હતી આપી દેશે A plus 2B gives C plus D. એટલે હવે આપણે આનું જયારે વેગ લખીએ તો વેગ બરાબર શું થાય, તો અહીંયા પ્રક્રિયા વેગ R બરાબર K ઇન્ટુ A ની X ઘાત અને B ની Y ઘાત, બરાબર. એટલે એક વસ્તુ યાદ રાખી લો કે આગળનું જે સહગુણક હોય એ પ્રક્રિયા ક્રમ હોય એવું કઈ જરૂરી નથી, કારણ કે આપણે આગળની પ્રક્રિયામાં સમજી જ ચૂક્યા છીએ. જેમ કે અહીંયા H2 અને Br2 આ બંને જે સમીકરણ હતા એકા અને એકા, તો આ બંનેમાં જો સહગુણકો સરખા છે પણ આ બંનેના વેગ નિયમ ડિફરન્ટ છે, બરાબર. હા, એટલે સહગુણકો એમનો વેગ એમનો પ્રક્રિયા ક્રમ દર્શાવે તો એ વસ્તુ ખોટી છે. હા, કેટલાકમાં હોય ખરા, કેટલાકમાં ના પણ હોય. હવે તમારે શું કરવાનું કે આ બધાની ઘાતાંક પેલા સમાન કરી દેવાની. તો આ બધાની જો આપણે ઘાતાંક સરખી કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે પેલા બધાને 10 ની માઇનસ 3 માં ફેરવી દઈએ તો આ કેટલી થશે, 72 ગુણ્યા 10 ની માઇનસ 3. ચલો આ કેટલી થશે, તો 288 ગુણ્યા 10 ની માઇનસ 3. આ કેટલી થાય, તો 24 ગુણ્યા 10 ની માઇનસ 3. પછી તમારે શું કરવાનું, તો આમાં જેમાં સાંદ્રતા 1 ની કોમન હોય એ બંનેનો ભાગાકાર કરી દેવાનો. ચલો હવે ધારો કે જોઈએ તો અહીંયા A ની સાપેક્ષે આપણે નક્કી કરવો હોય તો B ની સાંદ્રતા કોન્સ્ટન્ટ રહેવી જોઈએ. તો જો અહીંયા B ની સાંદ્રતા 0.1, અહીંયા પણ 0.1, તો હવે એમના એમની B ની સાંદ્રતા અચળ છે, એનો મતલબ કે B ની સાપેક્ષે પ્રક્રિયા વેગ અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે નહીં, કારણ કે એની સાંદ્રતામાં કોઈ ફેરફાર થઈ જ નહીં રહ્યો, એનો મતલબ કે એ પ્રક્રિયામાં અસર કરશે નહીં. તો આવા આપણે A ની સાપેક્ષે જોવાનું. ચલો અહીંયા A નો વેગ કેટલો, 0.1, B નો કેટલો છે, 0.4, એનો મતલબ કે સાંદ્રતા 4 ગણી થઈ, 1 થી 4 થઈ. ચલો હવે વેગ કેટલા ગણો થયો, તો આ 6 હતો અને આ 24, તો 24 ભાગ્યા 6 કેટલા થાય, 6 6 24 4 ગણો, એટલે જો આ 0.4 ભાગ્યા 0.1 એટલે પણ 4 આવશે, 24 ભાગ્યા 6 એટલે પણ 4 જ આવશે. એનો કે વેગ પણ આપણે 4 ગણો કર્યો, સોરી સાંદ્રતા આપણે 4 ગણી કરી, વેગ પણ 4 ગણો થયો, એટલે પ્રક્રિયા ક્રમ કયો થઈ જાય, પ્રથમ, બરાબર. જો તમે સાંદ્રતા બમણી કરો અને વેગ એટલો ને એટલો રહે તો શૂન્ય ક્રમ, જો તમે સાંદ્રતા બમણી કરો અને વેગ 4 ગણો થઈ જાય તો દ્વિતીય ક્રમ, બરાબર. એટલે કે આ તમારે ઘાતાંક જ જોવાના, કે ઉપર ઘાતાંક વેગ કેટલા ગણો થયો એ તમારે સરખામણી કરવાની. કે તમે ધારો કે આ 2 છે એની ઉપર તમે કિંમત મૂકી જવાની, ઇચ ઇક્વલ ટુ અહીંયા થવું જોઈએ, ધારો કે અહીંયા 2 ઇચ ઇક્વલ ટુ 4 થયા તો ઉપર આપણે કેટલા મૂકવા પડે, 2, તો એનો મતલબ આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની થઈ, બરાબર. હવે અહીંયા આપણે સાંદ્રતા કેટલી કરી, 4 ગણી, બરાબર, અને વેગ પણ કેટલો થયો, 4 ગણો, તો ઉપર હવે આપણે આની ઉપર કેટલી કિંમત મૂકવી પડે, તો ખાલી 1 જ, તો થઈ ગયું 4, બરાબર. તો આટલી વસ્તુ ખબર પડી ગયા, એટલે આ ટૂંકી રીત છે, આખો એક્ઝામ્પલ લાંબો ગણવો પડે નહીં. ચલો બી માટે ફરીથી પ્રેક્ટિસ કરીએ, તો બી માં આપણે શોધવું હશે તો એ ની સાપેક્ષે નક્કી થઈ જાય પ્રક્રિયા ક્રમ કયો, પ્રથમ. હવે બી ની સાપેક્ષે વેગ નક્કી કરો તો આપણે એ ની સાંદ્રતા કોન્સ્ટન્ટ રહેવી જોઈએ, બરાબર. તો જો અહીંયા એ ની સાંદ્રતા કોન્સ્ટન્ટ થઈ જાય, થઈ જાય કે નહીં, તો આપણે બી ની જોઈએ, તો બી ની કેટલી બદલાઈ, અહીંયા 0.2 થી 0.4, તો ચલો બી ની સાંદ્રતા કેટલી થઈ, બમણી, આ 0.4 ભાગ્યા 0.2 એટલે 2 મળશે, અને 288 ભાગ્યા 72, તો 288 ભાગ્યા 72 કેટલા થાય, તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે જો તમારે ડાયરેક્ટ ના ખબર પડતી હોય તો તમારા ભાગાકાર કરી દેવાનું, 0.4 upon 0.2, અને આ બાજુ 288 ભાગ્યા 72, તો આ કેટલા આવશે, 2, આ કેટલા આવ્યા, 4, તો એનો મતલબ કે અહીંયા 2 ના ઉપર આપણે કેટલી ઘાત મૂકીએ તો 4 જવાબ આવશે, તો 2 ની ઉપર આપણે 2 મૂકીએ તો,
એનો એટલે કે બી ની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ કયો થાય દ્વિતીય ક્રમનો અને એ ની સાપેક્ષે પ્રથમ ક્રમ તો જો આન્સર આવી ગયો એટલે તમારે પહેલું શું કરી દેવાનું કે જે પ્રક્રિયા વેગ જે હોય એના તમારે ઘાતાંક સમાન કરી દેવાના આ ઘાતાંક આપણે સમાન કરી દઈએ પછી શું કરવાનું કે એકની સાંદ્રતા કોમન લઈ લેવાની અચળ હોવી જોઈએ અને બીજાની સાંદ્રતામાં જે ફેરફાર થતો એનો ભાગાકાર કરો અને વેગનો ભાગાકાર કરો અને એના ઉપરથી તમે વેગ નક્કી થઈ જશે તો આ રીતે તમારે ટૂંકમાં એક્ઝામ્પલ ગણવા હોય તો ગણી શકાય બરાબર ચલો એના પછી આ રીતના એક્ઝામ્પલ પૂછાય છે કે ધારો કે કોઈ એક પ્રક્રિયા 2a + b ની પર આપેલી છે હવે આપણે અહીંયા b ની સાંદ્રતા બમણી કરીએ અને અર્ધ આયુષ્ય સમય બદલાતો નથી પરંતુ ફક્ત a ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કેવો થાય બમણો થાય તો આ પ્રક્રિયાના વેગ અચળાંકના પરિણામ કયા હશે બરાબર આ એક્ઝામ્પલ આપણે થોડા પછી ગણીએ કારણ કે k ના એકમો આના નીચે છે એના પહેલા આપણે આ એક્ઝામ્પલ ગણી લઈએ ધારો કે એક પ્રક્રિયા છે a થી b ની પછ તો a ની એના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ કયો છે 1 b ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ કયો છે 1/2 અને બંનેની સાંદ્રતા આપણે 4 ગણી વધે છે સાંદ્રતા કેટલી વધી 4 ગણી તો વેગ કેટલો થશે તો આવા એક્ઝામ્પલમાં તમારે ધારો કે વેગ શોધવો હોય તો તમારે શું કરવાનું તો સૌથી પહેલા શરૂઆતનો વેગ લખી દેવાનો તો શરૂઆતનો વેગ કેટલો થશે r1 = k a ની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ તમને આપેલો 1 અને b ની સાપેક્ષે આપણને પ્રક્રિયા ક્રમ આપેલો 1/2 બરાબર હવે આપણે બીજો વેગ લખવાનો r2 તો r2 બરાબર k હવે આપણે સાંદ્રતા કેટલા ગણી કરી 4 ગણી એટલે 4a ચલો b ની સાપેક્ષે પણ સાંદ્રતા કેટલા ગણી કરી 4 ગણી 4b એની 1/2 પછી તમારા સહગુણકો શું કરવાના કોમન કાઢી દેવાના 4 ઇન્ટુ 4 ની 1/2 બરાબર એટલે k a ઇન્ટુ b ની 1/2 બરાબર હા હવે 4 નું વર્ગમૂળ કેટલું થાય 2 તો 4 2 8 અને આની જગ્યાએ હું r1 લખી શકું તો એનો એટલે કે વેગ કેટલા ગણો થશે 8 ગણો થશે એટલે કે આ રીતના પણ એમસીક્યુ ઘણા બધા પૂછાય છે એ ધ્યાન રાખવાના બરાબર એટલે પહેલા તમને અહીંયા પ્રક્રિયા ક્રમ આપેલા છે એ પ્રક્રિયા ક્રમની સાપેક્ષે તમારે પહેલા r1 લખી દેવાનો પછી જેટલા ગણી સાંદ્રતા વધતી હોય એટલા અહીંયા a ની સાપેક્ષે શું લખવાના સહગુણકો e અને b ની કાંઈ 4 ગણી વધી તો 4 લખ્યા 2 ગણી વધી હોત તો 2 લખો અડધી થતી હોત તો અડધી કરવાની બરાબર અને પછી તમારી જે સંખ્યા હોય એના આગળ કોમન કાઢી દેવાની અને પછી એનો ગુણાકાર ભાગાકાર કરી દેવાનો એટલે આપણો આન્સર આવી જશે ચલો એના પછી વેગ અચળાંકના પરિમાણ તો તમારે વેગ અચળાંકના એકમ માટે આટલી વસ્તુ યાદ રાખવાની કઈ કે k બરાબર સાંદ્રતાની 1 માઇનસ n અપન સમય માઇનસ 1 એટલે શૂન્ય ક્રમ હોય તો એના માટે શું થાય એકમ મોલર સેકન્ડ ઇન્વર્સ અને મોલારિટી એટલે શું મોલ લીટર ઇન્વર્સ હા એટલે કે મોલ લીટર ઇન્વર્સ સમય ઇન્વર્સ ચલો પ્રથમ ક્રમની હોય તો માત્ર સેકન્ડ ઇન્વર્સ કેમ કાકા n = તમે 1 મૂકશો એટલે 1 માઇનસ 1 એટલે 0 k નો એકમ કયો થશે સમય ઇન્વર્સ સેકન્ડ હોય તો અહીંયા જે n છે એની જગ્યાએ કેટલા મૂકવાના આપણે 2 એટલે મોલર ઇન્વર્સ એ થઈ જાય અને જો તમારે લીટરની એની અંદર યાદ રાખવું હોય તો તમે આ રીતે સૂત્ર યાદ આખું રાખી શકો કે મોલની ડાયરેક્ટ જો યાદ રાખવું હોય તો મોલની 1 માઇનસ n ઘાત લીટરની n માઇનસ 1 અને સમય ઇન્વર્સ બરાબર હા સમય ઇન્વર્સ વધ તો જો દ્વિતીય ક્રમની હોય તો n બરાબર કેટલા મૂકવાના 2 અહીંયા જો n બરાબર 2 મૂકો તમે તો 1 માઇનસ 2 એટલે માઇનસ 1 એટલે જો મોલ માઇનસ 1 અહીંયા 2 મૂકીએ તો 2 માઇનસ 1 એટલે 1 તો અહીંયા લીટર 1 અને સમય ઇન્વર્સ તો આ કોનો એકમ મળી ગયો દ્વિતીય ક્રમનો એટલે તમારે વેગ અચળાંકના એકમ પૂછાય તો માત્ર તમારે આટલું સમીકરણ યાદ રાખવાનું તો આના ઉપરથી આપણે વેગ અચળાંકના એકમ નક્કી કરી શકીએ બરાબર અને મોલારિટીથી પૂછાય તો આ k બરાબર સાંદ્રતાની 1 માઇનસ n સમય ઇન્વર્સ યાદ રાખવાનું જેમ કે અહીંયા એમસીક્યુ છે કે ભાઈ ચતુર્થ ક્રમની પ્રક્રિયા માટેનો એકમ કયો છે જો ચતુર્થ ક્રમની પ્રક્રિયા હોય તો અહીંયા n બરાબર કેટલા મૂકવાના 4 તો મોલની 1 માઇનસ 4 એટલે કે મોલ માઇનસ 3 બરાબર હા એટલે કે મોલ પર લીટરની કેટલી આવશે માઇનસ અહીં માઇનસ 3 અને સેકન્ડ ઇન્વર્સ
અને શું આવશે સેકન્ડ ઇન્વર્સ એટલે આપણો સાચો આન્સર કયો આવશે ડી બરાબર કેમ કાકા આમાં એક માઇનસ 3 છે બી ઓપ્શનમાં ડી ઓપ્શનમાં પણ માઇનસ 3 છે પણ અહીંયા સેકન્ડ ઇન્વર્સ નહીં લખ્યું એટલે ખોટું થઈ ગયું આપણો સમય ઇન્વર્સ હશે સેકન્ડ ઇન્વર્સ એટલે સાચો આન્સર કયો છે આપણો ડી તો ચલો આટલું સુખ પડી ગયા બરાબર ચલો એનાથી આગળ જઈએ આણ્વિકતા બસ તો આણ્વિકતા એટલે શું કે જે પ્રક્રિયકના અણુઓ જે પ્રક્રિયામાં અથડાવટ ભાગ લે એ સંખ્યાને આપણે શું કહીએ છીએ આણ્વિકતા એટલે કે અથડામણ અનુભવી એ સંખ્યાને આપણે આણ્વિકતા કહીએ છીએ આણ્વિકતા એક આણ્વીય દ્વિ આણ્વીય ત્રિ આણ્વીય એ હોય છે પણ આ માત્ર પ્રારંભિક પ્રક્રિયાઓને જ લાગુ પડે છે પ્રારંભિક એટલે જે માત્ર એક જ તબક્કામાં થતી હોય એવી પણ કોઈ સંકીર્ણ પ્રક્રિયાઓ હોય તો એમને લાગુ પડતી નથી જેમ કે તમે SN2 SN1 ભણ્યા તો SN2 એક જ તબક્કામાં થાય તો એના આપણે આણ્વિકતા લાગુ પાડી શકીએ પણ SN1 ના આપણે લાગુ પાડી શકતા નથી કારણ કે SN1 બે તબક્કામાં થાય બરાબર હા એટલે ખવડી ગઈ વસ્તુ હા એટલે કેટલીક પ્રારંભિક પ્રક્રિયાઓ હોય કેટલીક સંકીર્ણ પ્રક્રિયાઓ પ્રારંભિક પ્રક્રિયાઓ એટલે એક જ તબક્કામાં થતી હોય તે એટલે જે પ્રારંભિક પ્રક્રિયાઓ છે એને આપણે આણ્વિકતા લાગુ પાડી શકીએ છીએ પરંતુ સંકીર્ણ પ્રક્રિયાને આપણે આણ્વિકતા લાગુ પાડી શકતા નથી બરાબર બંને વચ્ચેનો તફાવત જોઈએ તો જો એક તબક્કામાં પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકના દર્શાવેલા અણુઓની સંખ્યાનો સરવાળો છે આ સાંદ્રતાનો શું હોય ઘાતાંક છે બરાબર આ હંમેશા પૂર્ણાંક જ હોય કાકા પ્રક્રિયામાં ભાગ લેતા અણુ પરમાણુ હંમેશા આખા જ હોય પૂર્ણાંક જ હોય જ્યારે આ અપૂર્ણાંક શૂન્ય હોઈ શકે છે આ શૂન્ય ના હોય આ શૂન્ય હોઈ શકે બરાબર આ એક તબક્કાવાળી પ્રક્રિયાને જ લાગુ પડે પણ એક કરતા વધુ તબક્કાઓ તેને આપણે લાગુ પાડી શકતા નથી કારણ કે એના માટે એનો કોઈ અર્થ નથી આ ગમે જેટલા તબક્કા હોય બધાને આપણે લાગુ પાડી શકીએ બરાબર આ એક તબક્કા વાળી સાદી સંતુલિત પ્રક્રિયા ઉપરથી જ મેળવી શકાય પણ આ સાદા સંતુલિત સમીકરણ ઉપરથી મેળવી શકાય નહીં આ એક પ્રાયોગિક રાશિ છે એ આપણને હંમેશા પ્રયોગ ઉપરથી જ મળે બરાબર આ પ્રક્રિયાનું રહસ્ય સમજાવવામાં કોઈ મદદરૂપ નથી કારણ કે તો કેટલા અણુ ભાગ લે સીધી વાત આ પ્રક્રિયાનું પણ રહસ્ય સમજાવી શકે કે કોના પ્રમાણમાં સાંદ્રતાનો કેવો ઘટાડો થઈ રહ્યો છે તો એ આપણે સમજવું તો એના ઉપરથી સમજી શકીએ બરાબર એટલે કે રાસાયણિક પ્રક્રિયાના વેગ માટે પ્રક્રિયા ક્રમ એક અગત્યની રાશિ છે કોના કરતા આણ્વિકતા કરતા ચલો પછી જુદી જુદી પ્રક્રિયાના સમીકરણો તો આપણને આપેલા છે બુકમાં તમે સાબિત કરેલા જ છે બરાબર તો ધારો કે સૌથી પહેલું છે તો એ થી પ્રોડક્ટ શૂન્ય ઓર્ડર તો શૂન્ય ઓર્ડરનો રેટ શું થશે ઇટ ઇક્વલ ટુ કે બરાબર હા રેટ લો સમીકરણ કારણ કે શૂન્ય ઓર્ડર એટલે એની ઉપર ઝીરો ઘાત અને કોઈ પણ વસ્તુની ઝીરો ઘાત એટલે એક થઈ જાય બરાબર અને એનું સમીકરણ કયું છે કે બરાબર એ ઝીરો માઇનસ એ અપોન ટી હા તમે એ થી લખવું તો એ થી લખી શકો આર થી લખવું હોય તો આર થી કે બરાબર આર ઝીરો માઇનસ આર બાય ટી બરાબર કાકા આપણે અહીંયા પ્રક્રિયક એ કીધો એટલે આપણે એ થી લખ્યા જો તમે આર થી પ્રોડક્ટ લખો તો આર થી લખાય ચલો અહીંયા એ થી પ્રોડક્ટ પ્રથમ ક્રમની તો એનું સૂત્ર શું થાય કે બરાબર 2.303 ભાગ્યા ટી લોગ આર ઝીરો અપોન આર જો એ થી લખો તો એ ઝીરો અપોન એ સેકન્ડ દ્વિતીય ક્રમની હોય તો કે બરાબર એ નો સ્ક્વેર અને અહીંયા 1/t 1/a માઇનસ 1/a ઝીરો બરાબર સેકન્ડ ક્રમની હોય તો આ બે પ્રક્રિયકો સમાન હતા હવે આ બંને પ્રક્રિયકો કેવા છે જુદા જુદા છે તો તમારું સમીકરણ આ થશે અને તૃતીય ક્રમ હશે તો આ ત્રણ તો કે ઇઝ ઇક્વલ ટુ એ ની થ્રી તો એના માટે સ્કેર થશે આ હવે આની અંદર જો તમે દરેક જગ્યાએ ખાલી બે વસ્તુની કિંમતો તમારે મૂકવાની છે એ અને એ ઝીરો બરાબર એ એટલે બાકી રહેલી સાંદ્રતા અને એ ઝીરો એટલે શરૂઆતની સાંદ્રતા ધારો કે કોઈ જગ્યાએ કહી દે કે 40% તો શરૂઆતની સાંદ્રતા ટકા હોય એટલે ફિક્સ થઈ જાય 100 એટલે એ ઝીરોનું મૂલ્ય 100 થઈ જાય અને એ કેટલા કે ભાઈ 40% પ્રક્રિયા પૂર્ણ થઈ તો બાકી કેટલી રહી 60% તો એ કેટલો થાય 60 એટલે એટલી વસ્તુ યાદ રાખવાની કે એ બાકી રહેલી સાંદ્રતા છે હા રકમ એમ જ કહી દે કે 60% પ્રક્રિયા બાકી રહી તો એનો મતલબ કે તમારે એ 60% થઈ ગયા પણ એમ કે ભાઈ 40% પૂર્ણ થઈ તો એનો મતલબ બાકી તો 60% રહી કારણ કે ટકા હંમેશા કેટલા હોય 100 એટલે કે 100 માંથી આપણે 40 શું કરીએ બાદ કરીએ એટલે કેટલા મળે 60 એટલે બધા સૂત્રો કોમન જ છે જો ખાલી એ અને એ ઝીરો છે બાકી કોઈ વસ્તુ નથી એટલે તમને એ ખબર પડી જોઈએ કે એ અને એ ઝીરો શું છે તો એ શું છે તો એ બાકી રહેલી સાંદ્રતા પ્રક્રિયકની અને એ ઝીરો શું છે શરૂઆતની સાંદ્રતા અને આના એક્ઝામ્પલ આપણી બુકમાં ઘણા બધા છે અને તમે ગણેલા જ છે ચલો એના પછી છે અર્ધ આયુષ્ય સમય
तो अर्धायु समय में आपणे जोईए तो टी वन आप इक्वल टू ए अपॉन सॉरी वन अपॉन ए जीरो नी एन माइनस वन आ संबंध याद रखी लेवा એટલે કે જ્યારે જીરો ઓર્ડર ની વાત કરીએ તો જીરો ઓર્ડર નો અર્ધાયુ સમય શું થાય એ જીરો બાય ટુ કે ફર્સ્ટ ઓર્ડર તો ટી વન હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693 ભાગ્યા કે એટલે તમે કોઈ જગ્યાએ પ્રક્રિયા કે આડો અર્ધાયુષ્ય સમય એ સાંદ્રતા ઉપર શરૂઆતની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી તો સમજી જવાનું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોવી જોઈએ કેમ કારણ કે શરૂઆતની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી ચલો આ કોન્સેપ્ટનો ઉપયોગ આપણે પેલા એક્ઝામ્પલમાં કરવાનો છે બરાબર આપણે બાકી રાખ્યો ને ચલો સેકન્ડ ઓર્ડર રિએક્શન તો ટી વન આપ ઇક્વલ ટુ શું વન અપોન કે ઇન્ટુ એ જીરો અને જો થર્ડ ઓર્ડર હશે તો ટી વન આપ બરાબર બરાબર ત્રણ અપોન થ્રી અપોન ટુ કે ઇન્ટુ એ જીરો ની સ્કવેર હવે તમારે ખાલી આ સૂત્રો યાદ રાખવાના છે અને આમાં તમને શરૂઆતની સાંદ્રતા આપી હોય એનું મૂલ્ય તમે મૂકી દો એટલે તમારો સીધો જવાબ અર્ધાયુષ્ય સમયનો આ ચાર સૂત્રો યાદ રાખી લો તો તમારો સીધો આન્સર આવી જશે ખ્યાલ આવી ગયો છો ચલો એના પછી એક નેગેટિવ ઓર્ડર ની રિએક્શન યાદ રાખજો કે ઋણ પ્રક્રિયા ક્રમ હોય એવી તો એક આ પ્રક્રિયા છે ઓઝોન નું વિઘટન ઓઝોન માંથી ઓટુ બનવું એમ બરાબર તો આની અંદર ઓક્સિજન ની સાપેક્ષે વેગ માઇનસ વન હોય છે એટલે કે માઇનસ વન ક્રમ ની પ્રક્રિયા છે આ એક તમે યાદ રાખજો કેટલી વખત આનું ઉદાહરણ પૂછાય છે પછી જે રેડિયો એક્ટિવ પ્રક્રિયા હોય એ સામાન્ય રીતે બધી જ પ્રથમ ક્રમની હોય કયા ક્રમની હોય પ્રથમ ક્રમની યાદ રાખી લેવાનો પછી બીજું યુવી લાઇટ ની હાજરીમાં કોઈ પ્રક્રિયા થતી હોય આપણે ઓર્ગેનિકમાં નહીં લખતા કે CH4 ની Cl2H ની Ca3CF તો આ પણ હંમેશા પ્રથમ ક્રમની જ પ્રક્રિયા હોય આપણે હંમેશા શું હોય પ્રથમ ક્રમની જ પ્રક્રિયા હોય બરાબર ચલો હવે આપણે અહીંયા જોઈએ તો જો બી નું સાંદ્રતા આપણે બમણી કરી પણ અર્ધાયુષ્ય સમય બદલાતો નથી એનો મતલબ કે બી ની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ એક થઈ ગયો કેમ એક થઈ ગયો કારણ કે આપણે હાલ જ કીધું કે તમે સાંદ્રતા બદલો તો પણ જો અર્ધાયુષ્ય સમય ના બદલાય તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય બરાબર એટલે આમાં જો અને બાકીનું જે રહ્યું એ આપણે આગળ શીખ્યા એ રીતે એક્ઝામ્પલ ગણવા આપ્યું કે જો એ ની સાંદ્રતા અહીંયા એ રહી ગયો ફક્ત એ ની સાંદ્રતા બમણી કરવામાં આવી તો વેગ કેવો થઈ ગયો બમણો તો આપણે સાંદ્રતા કેવી કરી બમણી સાંદ્રતા કેવી કરી બમણી અને વેગ કેટલો થયો બમણો તો આની ઉપર ઘાતાંક કેટલો આવશે એક એટલે તમારે જો એ ની સાપેક્ષે પણ પ્રક્રિયા ક્રમ કેટલો થયો તો વન અને બી ની સાપેક્ષે પણ પ્રક્રિયા ક્રમ કેટલો થયો વન હા એટલે કે કુલ પ્રક્રિયા ક્રમ કેટલો થયો બે અને કુલ પ્રક્રિયા ક્રમ બે થાય એટલે એકમ શું થાય વેગ અચળાંક નો તો આપણે આગળ લખ્યું છે લીટર મોલ ની વન માઇનસ એન લીટર એન માઇનસ વન સેકન્ડ ઇનવર્સ એટલે આમાં આપણે કિંમત મૂકી દો લીટર મોલ ની મોલની 1 માઇનસ એન બરાબર લીટરની એન માઇનસ વન સેકન્ડ ઇનવર્સ બરાબર તો આની અંદર આપણે જો મૂકીએ કિંમત તો એન બરાબર હવે આપણે કેટલા મૂકવાના બે તો શું થાય મોલની 1 માઇનસ ટુ માઇનસ વન તો મોલ માઇનસ વન ચલો પછી ટુ માઇનસ વન એટલે કે લીટર વન તો લીટર વન છે અને સેકન્ડ ઇન્વર્સ એટલે આપણો આન્સર કયો થાય એક એટલે જો આ રીતે પણ ઉપયોગ કરીને એક્ઝામ્પલ તમને પૂછવા હોય તો પૂછી શકાય અર્ધાયુષ્ય સમય ઉપરથી તમે સીધું કહી શકો કે આ ક્રમની પ્રક્રિયા હોવી જોઈએ બરાબર કારણ કે એ રિલેશન આપણે અહીંયા બધા લખ્યા એટલે કે આ રિલેશન પણ તમારે યાદ રાખવા પડે એટલે કે એના ઉપરથી પણ એવા ટ્વિસ્ટેડ એમસીક્યુ પૂછવા હોય પૂછી શકાય બરાબર જો આપણે બુકમાં જ એવા નોર્મલ એક્ઝામ્પલ ગણવા આપણે પ્રયત્ન કરતા નથી હવે આજે એક નોર્મલ એક્ઝામ્પલ છે ધારો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા આપી દીધી અને પ્રક્રિયકની સાંદ્રતા 20 મિનિટમાં 1 મોલર થી 0.25 મોલર સુધી ઘટે છે તો દળ અચળાંક એટલે કે વેગ શું થશે તો આપણે જાણીએ છીએ સૂત્ર ખાલી મૂકી દેવાનું કે k બરાબર 2.303 ભાગ્યા t log r0 upon r બરાબર આમાં આપણે કિંમત ખાલી મૂકી દેવાની એટલે કે 2.303 ભાગ્યા સમય કેટલો 20 મિનિટ log શરૂઆતની સાંદ્રતા 1 મોલર અંતિમ બાકી રહેલી કેટલી તો સીધે સીધું જ કહી દીધું 0.25 મોલર સુધી ઘટે છે બાકી રહેલી કેટલી 0.25 આનું સાદું રૂપ આપી દઈએ એટલે આપણે કે મળી જશે બરાબર ચલો હવે આપણે આ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીએ તો ધારો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા આપી છે 45 મિનિટમાં અડધી પૂર્ણ થાય છે
તો આ પ્રક્રિયાને 99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલો? તો આપણે ગણી જોઈએ. તો આ પ્રક્રિયામાં તમને અર્ધ આયુષ્ય સમય ટી વન આપી દીધો. ટી વન આપ કેટલો આપી દીધો? 45 મિનિટ આપી દીધો. તો આપણે આનું સૂત્ર ખબર છે, ટી વન બરાબર 0.693 ભાગ્યા કે. તો આના માટે કે શું થાય? નું મૂલ્ય તમને મળી ગયું કેટલું? 0.693 ભાગ્યા 45. 2.303 ભાગ્યા સમય કેટલો? ટી. લોગ આર ઝીરો કેટલા? તો 100% આપ્યા ને. હવે બાકી રહેલી સાંદ્રતા કેટલી? તો 0.1. ખબર કેમ? કાકા 99.9% પ્રક્રિયા શું થઈ ગઈ? પૂર્ણ થઈ છે. હવે આપણે આ 0.693 ભાગ્યા 45 એટલે કે 2.303 ભાગ્યા ટી, આવા લોગ કેટલા થઈ જાય? 10^3. કાકા 1000 થઈ જશે ને. હવે આપણે આગળ સાદું રૂપ આપીએ તો 0.693 ભાગ્યા 45, 2.303 ભાગ્યા ટી અને 10^3 નો લોગ કેટલો થાય? 3. એટલે તમે નીટમાં આ રીતના એક્ઝામ્પલ જે હોય એ પૂછવા હોય પૂછી શકાય. કેમ? કારણ કે જે ઘાતાંકમાં ખાલી આન્સર આવતો હોય એનો લોગ સીધો મળી જાય, એના માટે લોગ ટેબલની જરૂર પડે નહીં. હા, અહીંયા કોઈ સંખ્યા આવતી હોય તો એવા એક્ઝામ્પલ પૂછતા નથી. કેમ? કારણ કે લોગ ટેબલ આપણે આપતા નથી. એમ ચાલ, નીટમાં આપવામાં આવતું નથી. ગુજકેટમાં પૂછી શકે, એમાં આપવામાં આવે છે. હવે તમે ભાગાકાર ગુણાકાર કરી દો એટલે તમને સમય મળી જશે. તો અહીંયા એટલી વસ્તુ તમારે મહત્વની સમજવાની છે કે આર શું છે, આર ઝીરો શું છે. તો આર ઝીરો એટલે તમારી શરૂઆતની સાંદ્રતા, ટકામાં આપી હોય તો 100, અથવા રકમમાં આપી છે ઉપરના એક્ઝામ્પલમાં લખીએ આપણે. અને આર એટલે શું? બાકી રહેલી સાંદ્રતા. તો અહીંયા બાકી રહેલી સાંદ્રતા કેટલી છે? 0.1. બરાબર. કેમ કે 9, કેમ? કારણ કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ એટલે 100 - 99.9. તો તમને આ રીતે એક્ઝામ્પલ આવડશે. તો પેલા સૂત્રોમાં ખાલી તમારે કિંમત જ મૂકવાની, આર ઝીરો અને આર ટી. તો આપણને આ સાદરૂપ આપો એટલે આન્સર આવી જશે. બરાબર. ચલો હવે એના પછી છે આભાસી ક્રમની પ્રક્રિયા. આભાસી ક્રમની પ્રક્રિયા એટલે શું? કે ધારો કે પ્રક્રિયામાં બે પ્રક્રિયકો હોય, પણ કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા આપણે ખૂબ વધુ લઈ લઈએ અને એકની ખૂબ ઓછી, તો હંમેશા પ્રક્રિયા ક્રમ આપણને કોની સાપેક્ષે? જેની ઓછી સાંદ્રતા હોય એની સાપેક્ષે જ મળે. જેમ કે એસ્ટરનું જળ વિભાજન, CH3COCH2H હોય બરાબર, પ્લસ H2O, તો આપણને શું મળે? તો CH3COOH પ્લસ C2H5OH. તો અહીંયા આપણે જોઈએ તો હું આની સાંદ્રતા માત્ર 0.1 મોલર લઈ લઉં. તો પાણીની તો ખબર કેટલી? 1000 ભાગ્યા 18, 55.55. તો આ બધો જ એસ્ટર વપરાઈ જાય તો પણ પાણીની સાંદ્રતામાં કેટલો ઘટાડો થાય? માત્ર 0.1 જેટલો. બરાબર. તો આ ઘટીને કેટલી થાય? 55.54 જ. તો પાણીની સાંદ્રતા ઘટતી જ નહીં, અવગણી શકાય તેવી ઘટી છે. એટલે આપણને વેગ ખાલી એસ્ટરના જ ચલનમાં દેખાશે. પણ ઓડીદરમાં પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. કેમ? કારણ કે જ્યાં સુધી પાણીનો અણુ ના ઉમેરાય ત્યાં સુધી તમને એસિડિક એસિડ અને ઇથેનોલ મળવાના નથી. તો આવી પ્રક્રિયા કેવી કહેવાય? આભાસી. વાસ્તવમાં એ દ્વિતીય કે તૃતીય ક્રમની હોય, પણ એ બતાવે કેવી? પ્રથમ કે દ્વિતીય ક્રમની. દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તમને પ્રથમ ક્રમની દર્શાવે તો એ આભાસી પ્રથમ ક્રમની થઈ જાય. તૃતીય ક્રમની પ્રક્રિયાઓને દ્વિતીય ક્રમમાં બતાવે તો એને શું કહેવાય? આભાસી દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવાય. તો આટલી વસ્તુ ખબર પડી ગઈ તમને. બરાબર. હા, એ આપણને કયો બતાવશે એવી વસ્તુ? તો આ પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની પદ્ધતિઓ. તો ચલો આપણે જોઈએ પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની પદ્ધતિ. તો એક પદ્ધતિ છે પ્રારંભિક વેગ પદ્ધતિ, આર એવરેજ ઉપરથી. બીજી છે સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ. આપણે સંકલિત વેગ નક્કી કરી દઈએ તો આપણે જે વેગ સમીકરણો જે રહ્યા, કે બરાબર આર ઝીરો માઇનસ આર બાય ટી, કે બરાબર 2.303 ભાગ્યા ટી લોગ આર ઝીરો ભાગ્યા આર, આમાં તમારા સાંદ્રતાઓની કિંમતો મૂકવાની અને જો કે ના મૂલ્યો અચળ મળે તો એ ક્રમની પ્રક્રિયા. જેમ કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો એમાં કે તમને અચળ કયો મળશે? પ્રથમ ક્રમના સૂત્રમાં. પણ વાસ્તવમાં પ્રક્રિયા છે દ્વિતીય ક્રમની, એટલે એના અલગથી નામ શું આપ્યું? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. બીજી છે આલેખ પદ્ધતિ. તો તમારે આલેખ દોરવાના,
જેમ કે શૂન્ય ક્રમ, તો શૂન્ય ક્રમમાં આપણે આર વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ તો એ આલેખ જો સીધી રેખા મળે આપણને તો એ શૂન્ય ક્રમની, અને શૂન્ય ક્રમમાં ઢાળ કેટલો હોય માઇનસ કે, અને આંતરછેદ કેટલો હોય આર ઝીરો. ચલો પ્રથમ ક્રમના આપણે આલેખ કોનો દોરવાનો, લોગ આર ઝીરો બાય ટીનો, અને જો આપણને સીધી રેખા મળે તો પ્રથમ ક્રમની, એનો ઢાળ કેટલો હોય માઇનસ કે અપોન 2.303, અને આનો આંતરછેદ કેટલો છે લોગ આર ઝીરો. અર્ધાયુષ્ય સમય પદ્ધતિમાં સૂત્ર યાદ રાખવાનું, આના ચલનમાં હોય તો આપણે એના પર ડાયરેક્ટ કહી શકીએ પ્રક્રિયા ક્રમ કયો. આગળ આપણે એક્ઝામ્પલ ગણ્યું કે આપણે સાંદ્રતા બમણી કરી પણ અર્ધાયુષ્ય સમય બદલાયો નહીં, તો આપણે કહી દીધું ભાઈ આ પ્રક્રિયા પ્રથમ ક્રમની હોવી જોઈએ. કેમ? કારણ કે પ્રથમ ક્રમનો અર્થ આયુષ્ય સમય એ શરૂઆતની સાંદ્રતાથી અચળ હોય છે, તો આ વસ્તુ આપણે ઉપયોગ કરી શકીએ. તો જો અહીંયા જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો અર્થ આયુષ્ય સમય પણ કેવો થાય? બમણો થાય. તો પ્રક્રિયા ક્રમ કયો? તો શૂન્ય ક્રમ. કેમ? કારણ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે ટી વન આપ ચલે છે શું હોય? આર ઝીરો. એટલે તમે જો સાંદ્રતા બમણી કરી, અર્થ આયુષ્ય સમય બમણો થયો, તો બંને સમપ્રમાણ થઈ ગયું, બરાબર? તો પ્રક્રિયા ક્રમ કયો થશે? શૂન્ય થાય છે. તો આવા એમસીક્યુ જે છે કે આ રીતે આપણે સીધે સીધા ગણવા હોય તો ગણી શકીએ. તો ખ્યાલ કેવી છે? તો આ બધી માહિતી હતી કોના લીધી? પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટે નહીં, બરાબર? ચલો એના પછી છે કે ધારો કે અહીંયા આ રીતના એક્ઝામ્પલ હોય કે તમારી શરૂઆતની સાંદ્રતા આપેલી 10 ગ્રામ પર લીટર, 30 અને 90 મિનિટ પછી આપણને 5 અને કેટલી થઈ? 1.25. તો અનુક્રમે પ્રક્રિયાનો ક્રમ કયો હશે? તો તમારે આ નક્કી કરવું હોય તો તમારે જોવાનું કે પહેલો ચલો 10 મિનિટ છે, હા, પહેલી 10 ગ્રામ પર લીટર આપણી સાંદ્રતા છે, શરૂઆત એ વખત ટી બરાબર કેટલા હોય? 0 સમય, બરાબર. ચલો પછી કેટલી થઈ તમારી પાસે? 5 ગ્રામ પર લીટર થઈ, એનો મતલબ કે અડધી થઈ, અને એ વખતે સમય કેટલો થયો? 30 મિનિટ. અને આપણને ખબર છે કે અડધાયુષ્ય સમય એટલે શું? કે ભાઈ શરૂઆતની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય, તો આના હું ટી વન આપ કહી શકું. ચલો તો ફરીથી એનો મતલબ કે 30 મિનિટ થશે, તો આની સાંદ્રતા ફરીથી અડધી થશે, કેટલી થશે? 2.5 થાય કે નહીં? ચલો હું હજી ફરીથી 30 મિનિટ કરું તો આ સાંદ્રતા કેટલી થશે? 1.25. અને જો આપણો પાસ 90 મિનિટ, આ કેટલી મિનિટ થઈ? 30 30 30, તો કુલ કેટલી મિનિટ થઈ? 90. તો 90 મિનિટ સાંદ્રતા કેટલી થઈ જાય? 1.25. તો એનો મતલબ આ પ્રક્રિયા કયા ક્રમની છે? પ્રથમ ક્રમની છે. એટલે આપણે જો આ કોના ઉપરથી ગણી? અર્ધાયુષ્ય સમય ઉપરથી ગણી. કે ભાઈ શરૂઆતની સાંદ્રતા થવા માટે જે સાંદ્રતા ઘટતી 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 જાય તો એના આધારે તમે તબક્કા પાડી શકાય, બરાબર? કારણ કે અહીંયા પ્રથમ ક્રમ માટે તમે આ રીતે સીધે સીધું ગણવું હોય તો ગણી શકો એમ. કે શરૂઆતનો સમય 0 થી 30, આ 30 મિનિટ થઈ એટલે સાંદ્રતા અડધી, ફરીથી આ 30 મિનિટ થઈ અડધી, ફરીથી 30 મિનિટ થઈ અડધી, તો એનો મતલબ 90 મિનિટના અંતે આટલી સાંદ્રતા થવી જોઈએ. હા, તો પ્રથમ ક્રમ માટે આ રીતે ડાયરેક્ટ ગણવું હોય તો પણ તમે ગણી શકાય અર્ધાયુષ્ય સમય પરથી. કારણ કે અર્ધાયુષ્ય સમય એ શરૂઆતની સાંદ્રતાથી કેવો હોય? અચળ હોય છે. શૂન્ય અને દ્વિતીય ક્રમ માટે શોધવું હોય તો તમારે આર ઝીરોના સમપ્રમાણથી જવું પડે. કોનાથી? આર ઝીરોના સમપ્રમાણથી. પણ મોટા ભાગે આ એક્ઝામ્પલ પ્રથમ ક્રમ માટે જ પૂછાય છે. તમે આ રીતના તબક્કા પાડી પણ તમે પ્રક્રિયા ક્રમને નક્કી કરવો હોય અથવા તો આટલા સમયના અંતે કેટલી સાંદ્રતા થશે એ શોધવું હોય તો પણ શોધી શકીએ. ચલો એના પછી છે આર્હેનિયસ સમીકરણ પર વેગ અચળાંક ઉપર તાપમાનની અસર. આપણે કીધું કે તાપમાન વધે તો પ્રક્રિયાના વેગ શું થાય? વધે છે. તો એના માટે એક સૂત્ર છે કે બરાબર એ ઇન્ટુ ઈ ની માઇનસ ઈ અપોન આરટી. તો ત્યાં કે શું છે? વેગ અચળાંક. એ શું છે? આર્હેનિયસ અચળાંક. આર એ શું છે? વાયુ અચળાંક. ટી નિરપેક્ષ તાપમાન, અને ઈ એ સક્રિયકરણ ઉર્જા છે. હા, સક્રિયકરણ ઉર્જા આપણે નીચે સમજીએ. આનું આપણે ગાણિતિક સમીકરણ આપીશું લોગ થી, ત્યારે આપણને સૂત્ર મળશે લોગ કે બરાબર લોગ એ માઇનસ ઈ અપોન 2.303 આર ઇન્ટુ 1 અપોન ટી, બરાબર? હવે થિયરી નથી એટલે આપણે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખી લેવાનું. આ સમીકરણ કયા ફોર્મેટમાં છે? વાય બરાબર એમએક્સ વત્તા છે. એટલે જો વાય એક્સ ઉપર આપણે લોગ કે લઈ લઈએ, આ 1 અપોન ટી લઈ લઈએ, તો આ આલેખ પણ આપણને સીધી રેખા મળે છે. આનો આંતરછેદ ln a થશે અને ઢાળ માઇનસ e / 2.303 r, બરાબર? એટલે આ ડાયરેક્ટ મૂલ્ય પૂછાય આલેખના, તો આ આટલું યાદ રાખવું. ચલો બીજી વસ્તુ
કે તમને હંમેશા આંતરછેદ ઉપરથી એનું મૂલ્ય કદી નહીં મળે. કેમ? કારણ કે આ 1 upon t છે અને આંતરછેદ તમને 0 એ મળે અને 1 upon t equal to 0 મૂકવા જો એટલે t equal to 1 upon 0 ઇન્ફિનિટી થઈ જાય, અનંત થઈ જાય. હા, એટલે તમારે એનું મૂલ્ય જ્યારે પણ શોધવાનું હોય ત્યારે આના ઉપરથી શોધવું પડે છે. અને આમાં મોટા ભાગે લોક છે, પણ એટલે એવા એક્ઝામ્પલ લગભગ પૂછવાની શક્યતા ઓછી હોય છે. ચલો બીજું, લોક k2 by k1 e upon 2.303 r 1 upon t1 minus 1 upon t2. તો આમાં પણ લોક જ આવે છે, એટલે આ સૂત્ર ખાલી યાદ રાખજો. બરાબર? હા, એના પણ એક્ઝામ્પલ તમે ગણેલા છે બુકમાં, તો એ તમે શીખી લેજો એક ફેર. બરાબર? ચલો હવે આપણે જોઈએ સક્રિયકરણ ઊર્જા. તો સક્રિયકરણ ઊર્જા એટલે શું? કે અણુઓ પાસે પ્રક્રિયા પામવા માટેની એવી મિનિમમ ઊર્જા કે જો એ ભાગ લઈ શકે, એનાથી ઓછી ઊર્જા હોય તો એ પ્રક્રિયામાં ભાગ લઈ શકતા નથી. જેમ કે આ છે, તો આ જે છે આટલી પ્રક્રિયકો પાસે પ્રથમ ઊર્જા હતી અને એમને આટલી ઊર્જા મેળવે તો એ પ્રક્રિયામાં ભાગ લઈ શકે. તો અહીંયાથી આટલો સુધીનો જે આ ભાગ થયો એને આપણે શું કહીએ છીએ? સક્રિયકરણ ઊર્જા. બરાબર? કે આટલી ઊર્જા તમારે એમને આપવી પડે તો એ પ્રક્રિયામાં ભાગ લઈ શકે. આટલી એમના પાસે પહેલેથી હતી જ અને આટલી ઊર્જા તમે આપો એને તો પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. હા, એનાથી વધુ ધરાવતા હોય તો લઈ શકે, ખ્યાલ? ઓછી ધરાવતા હોય તો એ લઈ શકતા નથી. બરાબર? એટલે કે પ્રક્રિયા પામવા માટે જે મિનિમમ ઊર્જા જોઈએ એને આપણે શું કહીએ છીએ? સક્રિયકરણ ઊર્જા. બરાબર? ચલો આપણે એમાં તફાવત સમજીએ કે ભાઈ તાપમાન વધારે તો શું ફરક પડે. તો ધારો કે હું અહીંયા ટી તાપમાને ધારો કે આલેખ દોરું, તો જે પ્રથમ આલેખ છે આપણો ટી તાપમાને છે આ. બરાબર? અહીંયાથી આ નીચેનો, અને જો હું આમાં 10 કેલ્વિનનો જ ખાલી વધારો કરી દઉં, કેટલો? 10 કેલ્વિનનો, તો આ લેખ કેવો બનશે? સપાટ બનશે અને આગળ આવશે. તમને જોઈ શકાય છે કેમ? કારણ કે તમે 10 કેલ્વિનનો તાપમાનો વધારો એટલે દરેક ઘટકોની ઊર્જામાં વધારો થયો, એટલે કે એમની ધીમે ધીમે ગતિ ઊર્જા વધી. એટલે જે અહીંયા ઘટક હતો એ આટલા આવી ગયો, આટલા હતો તે આટલા આવશે, અહીંયા હતો તે આટલા આવશે, પછી આ જે ગ્રીન શેડમાં હતા એ બધા બ્લુ શેડમાં આવી ગયા. હા, એનો મતલબ 10 કેલ્વિન તાપમાન વધારીએ તો ગતિ ઊર્જા માત્ર 3% જ વધે છે, પણ વેગ બમણો થઈ જાય. એનું કારણ શું? કારણ કે અણુઓ પાસે પહેલેથી ઊર્જા હતી. ધારો કે આ જે બોર્ડર છે અહીંયા, આ બોર્ડર વાળો અણુ પહેલા પ્રક્રિયામાં ભાગ લઈ શકતો નહોતો. કેમ? કારણ કે એના પાસે સક્રિયકરણ ઊર્જા જેટલી ઊર્જા હતી નહીં પહેલા આલેખમાં. પણ જો તમે 10 કેલ્વિન તાપમાન વધાર્યું તો હવે આ બોર્ડર વાળાની ઊર્જા વધી અહીંયા થઈ જઈ, તો એનો મતલબ કે હવે એ પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. હા, તો તમારે ઊર્જા તો કેટલી આપવી પડી? ખાલી એના અહીંયાથી અહીંયા પહોંચવા જેટલી જ ના, તમારા જીરો થી આટલા જેટલી આપવાની જરૂર નહીં પડી. કેમ? એમના પાસે પહેલેથી ઊર્જા તો હશે જ અહીંયા જે અણુઓ પર છે એમના પાસે, પણ તમારે અહીંયાથી અહીંયા પહોંચાડવા જેટલી જ ઊર્જા આપવાની થાય છે. એટલે દરેક પ્રક્રિયામાં શું થાય કે તમે 10 કેલ્વિન તાપમાન વધારો તમે તો સક્રિયકરણ ઊર્જામાં, સોરી, ગતિ ઊર્જામાં 3% જ વધારો થાય, પણ વેગ બમણો થઈ જાય છે. એનું કારણ શું? એમના પાસે પહેલેથી કઈક ઉર્જા હોય છે, એટલે તમારે સક્રિય ઉર્જા જેટલી ટોટલ ઉર્જા આપવાની હોતી નથી. બરાબર? હા, એટલે વેગ કેવા થઈ જાય? બમણા થઈ જાય છે. ચલો પછી આ દાખલા કઈ રીતે પૂછાય આના ઉપરથી? કે ચલો 10 સેલ્સિયસ તાપમાન વધે તો આપણને ખબર છે વેગ બમણો થાય, તો ચલો 50 સેલ્સિયસ સુધી વધે તો કેટલો થાય? તો તમારે ખાલી લખી જ જવાનું લાઈન સર તબક્કા. કે ધારો કે પહેલું તાપમાન હતું આપણું 10 સેલ્સિયસ, એ વખતે બમણો. 20 સેલ્સિયસ થશે તો ફરીથી બમણો. ચલો 30 થશે તો ફરીથી બમણો. 40 થશે ફરીથી બમણો. અને 50 થશે તો ફરીથી બમણો. એટલે વેગ બમણો 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 શું થાય? થતો જાય. આ રીતે તબક્કા લખી દેવાનું જેટલા. પછી આનો ગુણાકાર કરી દો કે 2 × 2 એટલે 4, 4 × 2 8, 8 × 2 16, 16 × 2 32. એટલે કેટલા ગણો વેગ થશે? 32 ગણો. એટલે આમાં તમારે એક વાક્ય જ યાદ રાખવાનું કે ભાઈ જો 10 સેલ્સિયસ અથવા તો 10 કેલ્વિન તાપમાન વધે તો વેગ શું થાય? બમણો થાય. અને એના ઉપરથી આપણે આ તબક્કા લખી અને વેગ આપણે શોધી શકીએ છીએ. તો ખ્યાલ આવી વસ્તુ? બરાબર? આ ચેપ્ટરમાં મોટા ભાગે લોગના સૂત્રો છે, એટલે પ્રશ્નો આવા બધા લોજિકલી પૂછાશે. હા, બોર્ડ માટે ચેપ્ટર ખૂબ આઈએમપી, પણ નીટમાં તમારે શું થાય? લોગ ટેબલ આપતા નથી, એટલે આવા બધા પ્રશ્નો ઉપર તમારે ખૂબ ભાર આપવો પડે. કેના એકમ છે, આ છે, આ જે એક્ઝામ્પલ આપણે શીખીએ છીએ ને એના ઉપર. ચલો એના પછી જોઈએ તો ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા. બરાબર? ચલો એના સમજવા આપણે પ્રયત્ન કરીએ. ચલો અહીંયા જો આ જે પહેલી છે
तो आ जे छे प्रक्रियकों की ऊर्जा छे, आ निपजों की ऊर्जा छे। लेकिन प्रक्रियकों करता निपजों की ऊर्जा वधु छे, काका ऊपर जो एम स्थिति ऊर्जा वधे छे। एनो मतलब शू के अहींया एमने उष्मा मेळवी, तो आ प्रक्रिया केवी कहीशुं आपणे, उष्मा क्षेपण। अहींया प्रक्रियकों की ऊर्जा आटला छे, निपजों की ऊर्जा अहींया छे, तो अहींया प्रक्रियकों की ऊर्जा शू करी, गुमावी। એટલે આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ, ઉષ્મા ક્ષેપક। ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો એના માટે ડેલ્ટા એચ ધન હોય, કેમ કાકા પ્રક્રિયકો ઉષ્મા મેળવશે। ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ ઋણ હોય, કેમ કાકા એ ઉષ્મા ગુમાવે છે। ખ્યાલ આવ્યો? ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ઈએ કરતા ઈએ ડેશ નાના હોય, ખ્યાલ, કેમ કાકા એમને સક્રિયકરણ ઊર્જા જેટલી ઊર્જા મેળવવા માટે પ્રક્રિયકો આટલાથી આટલું અંતર કાપવું પડે, પણ નિપજોના ખાલી આટલું જ અંતર કાપવું પડે છે। એટલે કે આમાં ઈએ કરતા ઈએ ડેશ નાના હોય। ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં આ ઈએ કરતા ઈએ ડેશ મોટા હોય, કાકા પ્રક્રિયકો કરતા નિપજોની ઊર્જા ઓછી હોય, એટલે એમને સક્રિયક ઊર્જા આટલા સુધી આવવા માટે આટલું અંતર કાપવું પડે। તો ખ્યાલ આવી વસ્તુ બરાબર, તો એના આપણે શું કહીએ, ઈએ ડેશ। એટલે આ ઈએ અને ઈએ ડેશ વચ્ચેનો સંબંધ થયો। એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં ઈએ ડેશ મોટા હોય, કોના કરતા, ઈએ કરતા। તો આટલી વસ્તુ ખબર ગઈ તમને બરાબર, અને ડેલ્ટા એચ બરાબર શું થાય, ઈએ માઇનસ ઈએ ડેશ। ચલો એના પછી આપણે અહીંયા છે આના ઉપરથી પ્રક્રિયા આપેલી છે, ધારો કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે આપણા પાસે એક, અને એની સક્રિય ઊર્જા કેટલી આપેલી, 15, એટલે સક્રિય ઊર્જા આપી દીધી। હવે આ પ્રક્રિયાની ઉષ્મા કેટલી છે, 5 કિલો કેલ્વિન, પ્રક્રિયકની ઉષ્મા સોરી। તો બી થી એ માટેની સક્રિય ઊર્જા કેટલી થાય, તો તમને એ થી બી ની કેટલી આપેલી, 5 આપેલી છે। એટલે 15 બરાબર શું થાય, 5 માઇનસ ઈએ માઇનસ ઈએ ડેસ ને, કાકા પ્રક્રિયા કઈ છે, ઉષ્મા ક્ષેપક, કઈ છે, ઉષ્મા ક્ષેપક। એટલે 15 બરાબર 5 માઇનસ શું કરવું આપણે, ઈએ ડેસ શોધવા પડે। તો 15 માઇનસ 5 એટલે કેટલા થઈ જશે, 10। તો એના માટે સક્રિય ઊર્જા કેટલી થાય, 10। એટલે આમાં તમારે ખાલી બાદ બાકી જ કરવાની હોય બરાબર। હા કાકા, ડેલ્ટા એચ બરાબર શું, ઈએ માઇનસ ઈએ ડેસ, એટલે એના ઉપરથી તમે બાદ બાકી કરી મેળવી શકો। અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ ઋણ હોય બરાબર, એટલે આના આગળ માઇનસ ચિહ્ન મૂકવું પડે, પણ ઉષ્મા આપણે હંમેશા પ્લસમાં જ લખવાની, વિકલ્પ ઉપરથી જોઈ લેવાનું શું આવશે। તો ચલો આ વસ્તુ ખબર, ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા। ચલો એના પછી અથડામણનો સિદ્ધાંત, કે ધારો કે અહીંયા કોઈ પ્રક્રિયા છે એ થી બી, અને એમાંથી નિપજ બની રહી છે, તો આનો વેગ શું થાય, તો ઝેડ એ બી બરાબર ઈની માઇનસ ઈએ અપોન આરટી। આ સમીકરણ સેમ કોના જેવું છે, આર્હેનિયસ જેવું છે। હવે આપણે અથડામણનો સિદ્ધાંત સમજીએ, તો અથડામણનો સિદ્ધાંત શું કહે, કે તમારે નિપજ ત્યારે શક્ય બની શકે કે જ્યારે પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથડામણ અથવા તો સંઘાત થવો જોઈએ। એમના વચ્ચે પહેલી તો અથડામણ થવી જોઈએ, શું થવી જોઈએ, અથડામણ થવી જોઈએ। બીજું કે અથડામણ થતા અણુઓ પાસે ઓછામાં ઓછી અમુક ગતિ ઉર્જા હોવી જોઈએ, એમના પાસે દેખલી ઉર્જા જરૂરી છે, એટલે કે એમના પાસે સક્રિય ઉર્જા જેટલી ઉર્જા એમને જરૂરી છે, કારણ કે એટલી ઉર્જા હોય તો જ એ અથડાઈ શકશે, એનાથી ઓછી હોય તો એ અણુ એકબીજાની નજીક આવે પરંતુ અપાકર્ષણ બળના કારણે દૂર જતા રહેશે, એટલે એમની કોઈ અથડામણ નહીં થાય। એમના પાસે જો પૂરતી ગતિ ઉર્જા ના હોય તો એ અણુઓ નજીક આવવા પ્રયત્ન કરે, પણ પછી પાછા શું થાય, દૂર જતા રહે છે, એટલે એમના પાસે દેખલી ઉર્જા જેવી ઉર્જા જરૂરી છે। એના પછી જોઈએ તો બીજું કે દેહલી ઉર્જા જેટલી ઉર્જા તમે આપી પણ દીધી તો એ યોગ્ય દિશાએથી પણ અથડામણ અનુભવતા હોવા જોઈએ, તો આપણને આ સફળ અથડામણ કહીશું, અને સફળ અથડામણ થાય તો જ પ્રક્રિયકો સમ ફેરવાય, નિપજમાં ફેરવાય છે બરાબર। જેમ કે અહીંયા એક પ્રક્રિયા આપી, કે આ છે એના પર આપણે ઓએચ માઇનસ આક્રમણ કર્યું, તો આ એસએન ટુ પ્રક્રિયા છે, તો જો બીઆરની દિશામાંથી ઓએચ માઇનસ આક્રમણ કરે તો તમારી યોગ્ય નહીં, કારણ કે જો એ કેવો છે, અયોગ્ય, કેમ કારણ કે બીઆર માઇનસ ઓએચ માઇનસ બંને ઋણ ઇજબાર ધરાવે છે, એકબીજાના પાકડશે, તો આ જગ્યાએ નિપજ મળતી નથી। એટલે આવી દિશામાંથી જ્યારે બે અણુ એકબીજાની નજીક આવશે ખરા, પણ એ અથડામણ અનુભવી અને પ્રક્રિયા આકર્ષી નહીં, કારણ કે અપાકર્ષણ બળના કારણે એ પાછા જતા રહેશે। જ્યારે ઉપર જોઈએ તો ઓએચ માઇનસે આક્રમણ ક્યાં કર્યું, બીઆર માઇનસની બિલકુલ વિરુદ્ધ બાજુએ, બીઆર માઇનસની બિલકુલ વિરુદ્ધ બાજુથી ઓએચ માઇનસે આક્રમણ કર્યું, અને આપણને શું મળી, નિપજ મળી,
તો આ જગ્યાએ આપણે કહી શકીએ કે આ યોગ્ય દ્વિન્યાસ છે. હા, એટલે અહીંયા જો સફળ અથડામણ થવા માટે પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થવા માટે આપણા માટે બે વસ્તુ અગત્યની છે. એક કે એમના પાસે મિનિમમ ઉર્જા હોવી જોઈએ, દહેલી ઉર્જા જેટલી, બરાબર, અથવા તો સક્રિયકરણ ઉર્જા જેટલી, અને બીજું કે એમના યોગ્ય દિશાએથી સંગાત થવો જોઈએ, પ્રક્રિયકના અણુઓનો યોગ્ય દિશાએથી સંગાત થવો જોઈએ, તો આપણો પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થાય અને આવી અથડામણને આપણે સફળ અથડામણ કહી શકીએ છીએ. તો આ અથડામણનો સિદ્ધાંત થયો, બરાબર. ચલો એના પછી ઉદ્દીપક. તો ચલો ઉદ્દીપક ની અંદર શું હોય, ઉદ્દીપક વગર ધારો કે આપણે પોટેશિયમ ક્લોરાઇડ નું વિઘટન કરીએ તો આપણને શું મળે છે, KCl વત્તા O2. હા, તો આ પ્રક્રિયા ઉદ્દીપક ની ગેરહાજરીમાં એનો વેગ ખૂબ ધીમો છે. એનું કારણ, તો એનું કારણ છે કે એની સક્રિયકરણ ઉર્જા ખૂબ ઊંચી હોય. જેમ કે આ પહેલો આલેખ જે છે આ ઉદ્દીપક વગરનો, તો આની સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય કેવું છે, ખૂબ ઊંચું છે. હા, એટલે આ વચ્ચેના જે અણુઓ હતા આ પટ્ટાના, તો આ પટ્ટાના કોઈ પણ અણુ એમાં ભાગ લઈ શકતો નથી. પણ જો આપણે આમાં ઉદ્દીપક ઉમેરી દઈએ MnO2, તો MnO2 શું કરશે, એવો પ્રક્રિયાનો માર્ગ પસંદ કરશે કે જેથી કરી આ જ પ્રક્રિયાનો સક્રિયકરણ ઉર્જા શું થાય, ઘટી જાય. હવે આ જ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટી જાય એટલે શું થયું, વચ્ચેનો અંતરાલ ઓછો થઈ ગયો, બરાબર. એટલે જે આ ઉપરના અણુઓ જે આટલા, આ વચ્ચેના જે બધા અણુઓ હતા અહીંયા, આ બધા જે પેલા ભાગ લઈ નતા શકતા, બરાબર, આ બધા, તો એ બધા અહીંયા શું કરશે, ભાગ લઈ શકે છે. એટલે આપણને પ્રક્રિયા વેગ વધતો જોવા મળે છે. એક વસ્તુ યાદ રાખજો, ઉદ્દીપક નું કામ માત્ર સક્રિયકરણ ઉર્જા ઘટાડવાનું છે, બરાબર. એટલે એ પ્રક્રિયા ઓછા સમયમાં પૂરી કરે છે, એ કદાપિ નિપજ નું પ્રમાણ વધારે લાવતો નથી. યાદ રાખજો, એ હંમેશા નિપજ વધારે લાવશે નહીં. હા, એ સંતુલન અચળાંક ઉપર અસર કરતો નથી. આ વાક્યો યાદ રાખજો, MCQ માં પૂછાય, ટ્રુ ઓર ફોલ્સ માં ધ્યાન રાખવા. ઉદ્દીપક નું કામ માત્ર એટલું જ છે કે સક્રિયકરણ ઉર્જા ઘટાડવી. તો ખ્યાલ આવી ગયો, બરાબર. તો અહીંયા આપણે આ ચેપ્ટર નું રિવિઝન પૂર્ણ કરીએ છીએ, બરાબર.